સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં શહેર કરતા ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને જેને કારણે તંત્ર દ્વારા પણ ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમ ઉતારી દેવામાં આવી છે। નર્મદા જિલ્લામાં શહેર કરતા ગામડાઓમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણે છે અને જેને કારણે તંત્ર દ્વારા પણ ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો ઉતારી દીધી છે અને ઘરે ઘરે જે 45 વર્ષથી ઉપરના લોકો છે જેને વેક્સિન ન લીધી હોય એમને સમજાવી રહ્યા છે। કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વેક્સિનની રસી જ એક અમોધ શાસ્ત્ર છે। આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના લાસરસ, વજેરિયા, જેતપુર, સોલિયા, સેજપુર અને કોલવાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 45થી વધુની વયના તમામ લોકોને કોવેક્સિનની રસી આપવાની કામગીરીમાં આજે 600 જેટલા લોકોએ કોરોના વેક્સિનેશનનો લાભ લેવડાવ્યો હતો। આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિપુલ ગામિતે જણાવ્યું હતું કે હાલમાં 45થી વધુની વયના તમામ લોકોને જિલ્લાના જુદા જુદા 7 જેટલા કેન્દ્રો ખાતે કોવિડ-19ની કોવેક્સિનની રસી અપાવવામાં આવી રહી છે। વેક્સિન થકી જ મૃત્યુનું પ્રમાણ ઘટાડી શક્યા છીએ। કોરોનાથી સંક્રમિત થયા હોય તો પણ ઝડપથી સાજા થઈ શકીએ છીએ, તેથી ગભરાયા વગર વેક્સિન લેવી ખૂબ જ હિતાવહ છે। વેક્સિનથી સુરક્ષિત રહી શકીએ છીએ। દીપક જગતાપ, ZSTV, રાજપીપરા। મને અત્યાર સુધીમાં પહેલા ડોઝમાંથી આ બીજો ડોઝ લેવા આજે તૈયાર લઈ લીધો છે, પણ કશું પણ થયું નથી। એટલે બધા જ લોકો મારી મેં જેવી રસી લીધી છે એ રીતે જ બધા જ લોકો રસી સંપૂર્ણ રીતે લઈ શકે, પણ મને કંઈ પણ આ અસર કે કશું થયું નથી અને એમાં કોઈએ પણ એવી કંઈ બીક રાખવાની નથી કે આ રસીથી કંઈ આ અસર થશે એવું કંઈ માન્ય